સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. મોંઘવારી મુદ્દે રેલી યોજી વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની કરાઈ અટકાયત. બાયડ બસ સ્ટેન્ડ આગળ રોડ ચક્કા જામનો પ્રયાસ. કોંગ્રેસ કાર્યકરો દ્વારા હાયરે ભાજપ હાયના નારા લાગ્યા હતા. પોલીસે અંદાજે 14 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. આજરોજ ભાજપ સરકાર દ્વારા સુશાસન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જેની વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપેલા 9 દિવસના કાર્યક્રમ હેઠળ આજરોજ બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં બાયડના ધારાસભ્ય જસુભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા, અન્ય આગેવાન કુબેરસિંહ મનોહરસિંહ પરમાર, ઈશ્વરસિંહ પરમાર, રણજીતસિંહ પ્રવીણસિંહ તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા બાયડ બસ સ્ટેન્ડ આગળ રેલી યોજી ચક્કાજામનો પ્રયાસ કરવા જતા હતા. તે સમયે બાયડ પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ આગળ તેમની અટકાયત કરી બાયડ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, ધર્મેશ સત્યની સાથે. ભારતીય જનતા પાર્ટીની અંદર મોંઘવારી મોંઘવારી આ સિવાય બીજું કશું કર્યું જ નથી. મારા વિષય શિક્ષણનું વેપારીકરણ. તમે જોવો તો અહીં લખી દે કે અહીંયા મફત શિક્ષણ, અહીંયા મફત શિક્ષણ. ક્યાં છે મફત શિક્ષણ? એક સ્કૂલ તો મને બતાવો કે અહીંયા મફત શિક્ષણ મળે છે. બધું ખોટું છે. કોઈ જગ્યાએ મફત શિક્ષણ મળતું નથી. મોંઘવારી મોંઘવારી છે, બીજી કોઈ વાત નહીં. તેલનો ડબ્બો, તવીની અંદર તેલ નથી. ગલ્લોમાં 10 રૂપિયાનું તેલ બંધ થઈ ગયું. 1 રૂપિયાની અડધણની પડીકી, 1 રૂપિયાની ચાની પડીકી બંધ થઈ ગઈ. 120 રૂપિયામાં સવારે 7 વાગે ચારીની અંદર ડોગર રોપવા જાય અને 120 રૂપિયા હોય ઘેર લઈને આવે અને ગલ્લે જઈને પૂછે કોઈ મારે ચા ધંધે ઉતરે. કેટલા પૈસા લાવ્યો છો કાકા? 120 રૂપિયા. 15 રૂપિયાનું 120 ગ્રામ સેલ થયું, એમાં 2 ગ્રામ કે 3 ગ્રામ તો પડીની અંદર ચોટી રાખ અને પ્લાસ્ટિકના જબલામાં નાખે એટલે તવીમાં કેટલું તેલ તળવા માટે જતું હોય એ આપ વિચારી લેવાનું. મોંઘવારી કયા વિષયમાં મોંઘવારી? બધા જ વિષયોમાં. કોઈ વિષય તમે બાકી છોડ્યો નથી, એક પણ વિષય બાકી છોડ્યો નથી. આપશ્રીને કેટલી તો ખબર પડવી જોઈએ કે 120 રૂપિયાનો હિસાબ હોથી કરીએ તો કેટલું કરિયાણું આવે. શિક્ષકને 65,000-75,000માં તેલનો ડબ્બો લારી મારફતે મગાવી લે એટલે એના કશું લાગે નહીં. પણ મારા જેવાને તેલ મગાવવું હોય તો 15 રૂપિયા જોઈ પેલા હતા ને 120 ગ્રામ તેલ આવે અને એમ હોય 120માંથી 15 કાચ નાખો એટલે કેટલા વધ્યા? 42 રૂપિયાના ગુજરાત 70 ચોખા મળે. કેટલા? 42 રૂપિયાના ભાવમાં. અને બીજા મળે છે 60 રૂપિયાના ભાવમાં. એમાંથી કેટલા લઈ અને પોતાના સ્ટાફને આ પૈસા આ ખોરાક પૂરો થાય એવું કોઈ દિવસ સરવૈયું આપે મોડી જોયું છે? મોડી જોજો. 120 રૂપિયા લેવા માટે જજો, ચારીમાં જઈને હાથમાં જોડી લઈને ડોગર રોપી જોજો અને પછી ખબર પડે હોથી બે વાગ્યા પછી કે 120 રૂપિયા કેટલા કલાકમાં પડ્યા. એટલે વધારે નથી કહેતો પણ નામદાર સરકારશ્રી આ એક રોજગારી પછી મોંઘવારી અને આ બધા પર એક પ્રકારે નિયંત્રણ લાવવું જ જોઈએ. કોઈ પણ પ્રકારે નિયંત્રણ લાવવું જોઈએ. નાની પ્રજા ગરીબ પ્રજા શોધ પડે હિસાબ મોડે. શેનો હિસાબ મોડે? 120 રૂપિયામાં પેટ્રોલ ડીઝલ રોધન ગેસ સાડા 3 રૂપિયામાં કોઈ કા બાટલો મળે અને સબસિડીના પૈસા પડવાના છે તેઓ પડ્યા એક ક્યાંક તો મને બતાવો તો અમુક પડ્યા. અને 350 રૂપિયે ગેસનો ડબ્બો મળ્યો એવું કહેવાય કશું છે નહીં. બધા ધંધા છેતરવાના ચાલે છે. હાડા 800 રૂપિયા ડબ્બાના, 2700 રૂપિયા તેલના ડબ્બાના. આ તો બધો સપનો જ લાગતો હતો પણ ખરેખર જાણ સાચું આવ્યું ત્યાં લોકોને ખબર પડી કે બાપરે મરી ગયા આ મોંઘવારી ઓને કહેવાય. એટલે બહુ આમાં જે વિચારવા જેવું હોય નામદાર સરકારથી વિચારી લે, ગરીબોના સામે જોવે અને આ વિષયમાં બહુ કહેતો નથી. ભૂલ હોય તો ક્ષમા કરી લે. બસ મોંઘવારી એ માજા મૂકી છે. ડીઝલ, પેટ્રોલ, ગેસ, ખાવાનું તેલ. આજ પ્રજા તેલમાં બગાડવાના બદલે તેલમાં તળવાના બદલે કેરોસીનમાં તળવાના દાડા આવ્યા છે. જ્યારે ભૂતકાળ હતો કે તેલનો 5 રૂપિયા ભાવ હતો તો આ દેશમાં ડબ્બા ખખડતા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ વખતે
કેટલાય પેટ્રોલ પંપ સળગાયા હતા, ગાડીઓ સરકારી સળગાઈ હતી. એ લોકો આજે સત્તામાં બેઠા છે, 100 રૂપિયા ડીઝલ પેટ્રોલ આપી રહ્યા છે. લોકોને ખાવાનો ફફો છે, માત્ર મકાઈ ઘઉં આપી અને એમને સંતોષ માનવાના દિવસો આવ્યા છે. ત્યારે આ પ્રજાને સાથે લઈ અને એમનો વિરોધ કરવા માટે, લોકોને જગાડવા માટે આવ્યા છીએ. લોકો જાગૃત તો ઠીક છે, ને આજે રિક્ષાઓ બેઠા છે, 10 હજાર કરોડના વિમાનમાં ભરે છે, 15 લાખનો સૂટ પહેરે છે, પોતાની જાતને ચાવાળો કહેવાવાળો આજે કરોડોનો સંપત્તિમાં વિસ્તાર પ્રોજેક્ટ જેવો 20 હજાર કરોડનો પ્રોજેક્ટ લઈને બેઠો છે, મહેલમાં રહેવું છે. લોકો મરી રહ્યા છે ત્યારે અમે લોકોને જગાડવા માટે આવ્યા.